ઉમરગામ તાલુકા મથકથી માત્ર 20 કિલોમીટરની અંતરે આવેલા મહારાષ્ટ્રના દુધલવાડી ખાતે ધરતીકંપનું કેન્દ્ર બિંદુ જાણવા મળ્યું છે. ઉમરગામ અને તેને જોડતા મહારાષ્ટ્રના સરહદી ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે, જેના કારણે લોકો ભયભીત બની રહ્યા છે. ઉમરગામ તાલુકાની નજીક આવેલા દુધલવાડીમાં અવિરત ચાલુ રહેલા ભૂકંપના આંચકાઓના કારણે સ્થાનિક રહીશો મકાનોમાં નહીં પરંતુ ખુલ્લા પડાવોમાં દહેશત વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. જ્યારે શાળાઓમાં પણ બાળકોને ખુલ્લા મેદાનમાં બેસાડીને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જોકે અવિરત ભૂકંપથી ઉમરગામ તાલુકાના બહુમાળી બિલ્ડિંગોમાં ઉભા કરાયેલ મોબાઈલ ટાવરો પણ જોખમી બનતા સ્થાનિક રહીશો દ્વારા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવા ટાવરોને દૂર કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. વસંતભાઈ છું, આ ગામનો પોલીસ પટેલ છું અને આ સ્કૂલનો ઉપાધ્યક્ષ બી છું. અમારે ત્યાં ઓલો ભૂકંપને એટલા બધા ઝટકા આવે છે કે હવે કમસે કમ 14-15 મહિના થવા આવ્યા છે, અને એમાં વધારે પૂરતો અમને હવે બધી ધાસ્તી જેવી નિર્માણ થયેલી છે. અને જે સ્કૂલ છે, હોસ્પિટલ છે, એ લોકોને બી તંબુ આપેલા છે અને અહીંયા બી તંબુ સ્કૂલ પર કરેલા છે. આ અમારી આશ્રમ સ્કૂલ છે, એમાં છોકરાઓ જ્યારે દિવસમાં વધારે ઝટકા આવે છે ત્યારે બહાર સ્કૂલ વર્ગ ભરે છે, અને જ્યારે રાતના હોય એ લોકો પછી ટ્રેન બનાવેલા એમાં સુઈ છે. આવી રીતે અમને ભયભીત જેવા થઈ ગયેલા છે. અમને ભીતી બી છે કે આવું આટલા વર્ષથી કોઈ બી દિવસે જોવામાં આવ્યું ને, એને પહેલું જોવામાં આવ્યું ને, એટલે બધા ગભરાય છે. અને આ વચ્ચેથી એટલો બધો ઝટકો મોટો આવ્યો હતો કે બધા હદરી ગયેલા હતા, પણ છતાં બી હવે એટલા વર્ષમાં પહેલા વાર એવું જોવામાં મળ્યું છે. અને આ બાળકોમાં અમે એ લોકોના ફાધરો આવીને અમને કહે છે કે આ બચ્ચાઓ ઘરે લઈ જાય કે શું, તે વચ્ચે ઘરે બી લઈ ગયા હતા પછી, પરંતુ અમને પછી સ્કૂલ ખરાબ થાય એ લોકો માટે પાછું એ લોકોએ બચ્ચાઓને મૂકી ગયા છે. અમે લોકો બહાર એ લોકોને રાખી છે કે અંદર વર્ગમાં રાખી શકે નહીં, કોઈ દિવસે એટલો મોટો ઝટકો આવશે કે બિલ્ડિંગ બી પડશે એવું રીતે અમને ધાસ્તી છે. અધિકારીઓમાં કોઈ જોવા આવેલા ખરા? અમારે ત્યાં પેલા કલેક્ટર સાહેબ આવ્યા હતા, ક્રમ સાહેબ બી આવ્યા હતા, અને પોલીસ ડિપાર્ટમેન્ટના અમારા સાહેબ છે એ બી આવ્યા હતા. એ લોકોએ આશ્વાસન આપ્યું કે અમને તમને કેન આપ્યા છે, તમે બાળકોને બહાર રાખો, અંદર રાખો નહીં. અને જે ટાઈમે વરસાદનો ટાઈમ હતો એ ટાઈમે બી એ આવ્યા હતા સર, અને એ લોકોએ એવું અમને કીધું કે આ ટ્રેન અમને બનાવીને આપેલા છે, સામે દેખાય છે ટ્રેન, આ ટ્રેનમાં રાખી છે બચ્ચાઓને. અને અધિકારીઓએ કીધું કે આ જે અમારેથી એટલું થાય છે એટલું તમને મદદ અમે કરશું, અને એ લોકો કરે છે અમને મદદ. અને અધિકારીઓ અમને આ હવે આ અઠવાડિયામાં આવ્યા નથી કોઈ હદ અધિકારી, પરંતુ એને અગાઉ આવી અમને ટ્રેનનો વ્યવસ્થા કરીને ગયા છે.